विद्यार्थी मित्रों धोरण 11 साइंस जेमा आपणे चैप्टर नंबर 11 वनस्पतिमां वहन नो अभ्यास करता हता। आ चैप्टर नी अंदर आपणे वहनना प्रकारो भणी ग्या, वनस्पतिना जल संबंधो जोया अने लास्ट लेक्चर मां आपणे जल क्षमतानो पण अभ्यास कर्यो। हवे आजना लेक्चर मां आपणे आसृतिनी प्रक्रिया समझवानी छे अने आसृतिनी प्रक्रिया ने आधारे फिसल पैनल नो प्रयोग जे छे ए पण आपणे समझवानो छे। ओके, तो सौथी पहला आसृति कोने कहेवाय, आसृति नी व्याख्या शू? तो मैं तमने कोष जारे चलायो चैप्टर नंबर 8 कोष वाला टॉपिक नी अंदर भी मैं तमने आसृति विषे माहिती आपी थी। मैं तमने त्रण प्रकारना द्रावण समझाया था, मंद द्रावण, सांद्र द्रावण अने समसांद्र द्रावण, बराबर। तो पहला एक बार ए रिपीट करावी दऊं, द्रावण ना मुख्य आपणे त्रण प्रकार पड्या था, एक हतो मंद द्रावण, बीजो हतो सांद्र द्रावण अने त्रीजो हतो समसांद्र द्रावण। मंद द्रावण जे छे एने आपणे हाइपोटोनिक द्रावण पण कहीए छे, सांद्र द्रावण जे छे एने आपणे हाइपरटोनिक द्रावण पण कहीए छे, જ્યારે સમસાંદ્રને આપણે આઇસોટોનિક દ્રાવણ બી કહીએ છીએ। ઓકે, વ્યાખ્યા મે આગળ શીખવળ એ એકવાર રિપીટ કરાઈ દઉં છું। જ્યારે આપણે કોઈ બે દ્રાવણની વાત કરતા હોય તો બે દ્રાવણની સરખામણીની અંદર જે દ્રાવણની સાંદ્રતા ઓછી હોય એને મંદ દ્રાવણ કહેવાય, જેની સાંદ્રતા વધારે હોય એને સાંદ્ર દ્રાવણ કહેવાય, અને જો બંને દ્રાવણની સાંદ્રતા સરખી હોય તો એને સમસાંદ્ર દ્રાવણ કહેવાય। ઓકે, મંદ માટે આપણે અધોસાંદ્ર દ્રાવણ શબ્દ પણ પ્રયોગ કરી શકીએ, મંદ દ્રાવણ જે છે એના માટે અધોસાંદ્ર અને સાંદ્ર માટે આપણે અધિસાંદ્ર શબ્દ પણ પ્રયોગ કરી શકીએ। ઓકે, અર્થ એકનો એક જ રહેશે। તો સૌથી પહેલા તો તમને આ વાળો કન્સેપ્ટ મતલબ મંદ સાંદ્ર અને સમસાંદ્ર શું છે આ કન્સેપ્ટ જે છે એ ક્લિયર હોવો જોઈએ, બરાબર। આઈ થિંક સો લગભગ બધાને ખબર પડતી હશે, નહીં ખબર પડતી હોય તો કોચવાળા ચેપ્ટરમાં આખી એક આખો એક લેક્ચર આપણા ટોપિક સમજાવવા નીકળતો, ખાસ એક વાર રિપીટ કરી લેજો। હવે આના પછી મેં તમને અર્ધ પ્રવેશશીલ પટલ વિશેની માહિતી આપી, અર્ધ પ્રવેશશીલ પટલ એટલે એવું પટલ જે માત્ર ને માત્ર દ્રાવકના અણુઓનું આરપાર વહન થવા દે, દ્રાવ્યના અણુઓનું વહન થવા દેશે નહીં। આ બી આપણે ભણી ગયા હતા। તો જો આટલી વસ્તુને યાદ હોય તો આના આધારે આપણે આસૃતિની પ્રક્રિયા સમજીએ। બે અલગ અલગ સાંદ્રતા ધરાવતા દ્રાવણ, માત્ર કે કોઈ દ્રાવણ એ છે અને અહીંયા કોઈ દ્રાવણ બી છે, ઓકે, બે અલગ અલગ સાંદ્રતા ધરાવતા દ્રાવણ છે, એમને આપણે અર્ધ પ્રવેશશીલ પટલ વડે અલગ કરીએ છે, એમને આપણે કયા પટલ અલગ કરીએ છે, અર્ધ પ્રવેશશીલ પટલ વડે, બરાબર। સમજો આ જે દ્રાવણ એ છે આની સાંદ્રતા વધુ છે, વધુ મતલબ આ કયું દ્રાવણ છે, આ છે અધિસાંદ્ર દ્રાવણ, અથવા આપણે આને સાંદ્ર દ્રાવણ બી કહી શકીએ, અથવા આપણે આને હાઇપોટોનિક પણ કહી શકીએ, અને એની સરખામણી બી જે છે બી છે અધોસાંદ્ર દ્રાવણ, અધોસાંદ્ર જે છે એને આપણે મંદ દ્રાવણ બી કહી શકીએ અથવા તો એને આપણે હાઇપોટોનિક બી કહી શકીએ। તો આપણે એવું ભણી ગયા હતા કે જ્યારે બે અલગ અલગ સાંદ્રતા ધરાવતા દ્રાવણને આપણે અર્ધ પ્રવેશશીલ પટલ વડે અલગ કરીએ ત્યારે માત્ર ને માત્ર દ્રાવકના અણુઓનું માત્ર ને માત્ર દ્રાવકના અણુઓનું મંદથી સાંદ્ર તરફ વહન થાય છે, અથવા તો કહેવાય કે હાઇપો થી હાઇપો તરફ કે અધો થી અધિ તરફ, ઓકે, મંદ થી સાંદ્ર તરફ, હાઇપો થી હાઇપર કે અધો થી અધિ, તમે કઈ બી શબ્દ વાપરો, આ છે આસૃતિ। વ્યાખ્યા બોલું ફરીથી, બે અલગ અલગ સાંદ્રતા ધરાવતા દ્રાવણને જ્યારે આપણે અર્ધ પ્રવેશશીલ પટલ વડે અલગ કરીએ છે ત્યારે માત્ર દ્રાવકના અણુઓનું મંદથી સાંદ્ર તરફ વહન થાય છે, આ ઘટનાને આસૃતિ કહેવાય। તો આપણે લખી દઈએ આસૃતિની વ્યાખ્યા,
भिन्न सांद्रता धरावता द्रावण बे भिन्न सांद्रता धरावता द्रावण अर्ध प्रवेशशील पटल वड़े अलग करता बे भिन्न सांद्रता धरावता द्रावण ने अर्ध प्रवेशशील पटल वड़े अलग करता मात्र द्रावकना अणुओं मात्र द्रावकना अणुओं क्या थी क्या मंद थी सांद्र तरफ द्रावकना अणुओं मंद थी सांद्र तरफ वहन थाय छे आ घटना ने मंद थी सांद्र तरफ वहन थाय छे आ घटना ने आश्रुति कहे छे आधार बुक आपने प्रयोग आप ओके फनेल नो अर्धकरणी थाय तो आपने थिसल फनेल नो प्रयोग आपो छे के जेनी अंदर आपने શું કરીએ છે આપણે એક ગરણી ને ગરણી મતલબ કે ફનેલ ફનેલ ને ઊંધી કરીને સ્ટેન્ડ ની મદદ થી બીકર માં ગોઠવીએ છે હવે ફનેલ ને એ રીતે ગોઠવવાની કે જે ફનેલ નું મુખ છે એ મુખ બીકર ના તળિયા ને સ્પર્શ કરવું જોઈએ નહીં ફરીથી થિસલ ફનેલ ના પ્રયોગ માં આપણે શું કરીશું કે એક ફનેલ જે છે એક ફનેલ ને સ્ટેન્ડ ની મદદ થી બીકર ની અંદર આપણે એ રીતે ગોઠવીશું કે એનો મુખ છે એ બીકર ના તળિયા ના સંપર્કમાં આવવું જોઈએ નહીં અને પછી આપણે આ ફનેલ નું જે મુખ છે આ ફનેલ ના મુખ ને ફનેલ નું મુખ જે છે એને આપણે અર્ધ પ્રવેશશીલ પટલ વડે બાંધી દઈએ છે આ ફનેલ નું મુખ આપણે બાંધી દીધું સનાડે વાત્યુ અર્ધ પ્રવેશશીલ પટલ વડે અહીંયા તમારે યાદ રાખવું કે ફનેલ જે છે એનું મુખ ઢાંકવા માટે આપણે જે અર્ધ પ્રવેશશીલ પટલ વાપરીએ છે એ અર્ધ પ્રવેશશીલ પટલ તરીકે આપણે કયા કયા અર્ધ પ્રવેશશીલ પટલ લઈ શકીએ તો જુઓ મરઘીના ઈંડાનું અંતઃપટલ લઈ શકાય આવી અર્ધ પ્રવેશશીલ પટલ કહેવાય મરઘીના ઈંડાનું અંતઃપટલ લઈ શકાય અથવા તો બટર પેપર લઈ શકાય એ બી અર્ધપ્રવેશશીલ પટલ છે ઓકે મરઘીના ઈંડાનું અંતઃપટલ બટર પેપર અથવા તો તમે સેલોફેન પેપર લઈ શકો આ બધા જે છે એ અર્ધપ્રવેશશીલ પટલ છે તમે પાર્ચમેન્ટ પેપર પણ લઈ શકો બરાબર આ અલગ અલગ અર્ધ પ્રવેશશીલ પટલ ના મેં તમને નામ આપ્યા આપણી બુકમાં આપણે એને મરઘીના ઈંડાનું અંતઃપટલ લેવું એવું કહ્યું છે તો આ અર્ધ પ્રવેશશીલ પટલ વડે આપણે મુખ શું કર્યું બંધ કર્યું હવે અહીંયા જ્યાં સુધી હું નિશાની કરું છું ત્યાં સુધી આ ફનેલની અંદર આપણે દ્રાવણ ભરી દઈએ આ દ્રાવણ ખાંડનું દ્રાવણ બી હોય શકે અથવા મીઠાનું બી હોય શકે માન લો કે આ ખાંડનું દ્રાવણ છે એટલે હું લખી દઉં કે આ છે શર્કરાનું દ્રાવણ ઓકે અને જે બીકર છે આ બીકરની અંદર આપણે નિસ્યંદિત પાણી ભરી દઈએ એટલે કે બીકરમાં આપણે પાણી ભર્યું છે ઓકે બીકરની અંદર આપણે શું ભર્યું છે પાણી હવે પાણીની સરખામણીમાં શર્કરાનું દ્રાવણ જે છે એ સાંદ્ર દ્રાવણ થઈ ગયું જ્યારે પાણી પોતે મંદ દ્રાવણમાં આપણે કન્સિડર કરી શકીએ તો બહારની બાજુ મંદ દ્રાવણ અંદર થયું સાંદ્ર દ્રાવણ અલગ આપણે એમને કર્યું છે કોના વડે અર્ધ પ્રવેશશીલ પટલ વડે થોડાક જ સમય સુધી આ અવસ્થા રાખવામાં આવે તો થોડા સમય બાદ તમને ફનેલની અંદર અહીંયા આ સપાટી કરતા ભી ઉપરની તરફ પ્રવાહી જોવા મળશે આવું કેમ થયું કારણ
अंदर द्रावण सांद्रत है, बाहर द्रावण मंद है, आयु अर्ध प्रवेशील पटल એટલે ઘટના થઈ આસુદીની અને આસુદીની ઘટના થવાને કારણે પાણી જે છે એ બાર થી અંદર જવા લાગ્યું મતલબ કે અહીંયા અંતઃ આસુદીની ઘટના થઈ અહીંયા કઈ ઘટના થઈ અંતઃ આસુદી અને આ અંતઃ આસુદીના કારણે પાણી જે છે અંદર પ્રવેશે પરિણામે ફનલની સપાટી ઉપર જઈ ગઈ છે તો આ થઈ ગયો આસુદીની પ્રક્રિયાને સાબિત કરતો પ્રયોગ સમજણ પડી ફરીથી આપણે શું કર્યું ફનેલની અંદર સરકાણું દ્રાવણ ભર્યું અને બીકરની અંદર આપણે મંદ દ્રાવણ ભર્યું એટલે પાણી ભર્યું છે હવે જો ઘણો ગોખી જતા રહે કે ભાઈ ફિસલપ્રીનો પ્રયોગ હોય તો ફનેલના પ્રયોગની અંદર પાણી બહારથી અંદર જ જાય એવું નથી હોતું માની લો કે જ્યારે આપણને એમસીક્યુમાં આવ્યું હોય આકૃતિ આપી દીધી હોય અને એમણે જો સરકાણું દ્રાવણ જે ફનેલની અંદર છે ત્યાં પાણી લખી જશે એટલે અંદર કોણ આવી ગયું પાણી અને બહાર બીકરની અંદર સરકાણું દ્રાવણ લઈ લેશે તો ઘટના ઊંધી થઈ ગઈ અંદર મંદ દ્રાવણ છે અને બહાર સાંદ્ર છે તો આવા સંજોગોમાં વહન તો મંદથી સાંદ્ર તરફ થાય તો પાણી અંદરથી ક્યાં આવશે બહાર આવશે મતલબ પ્રયોગને આપણે ગોખવાનું નથી આપણે યાદ શું રાખવાનું છે કે આસૃતિ હંમેશા મંદથી ક્યાં થાય સાંદ્ર તરફ બહારની તરફ મંદ દ્રાવણ હોય તો પાણી બહારથી અંદર જ જવાનું છે અને જો અંદર મંદ દ્રાવણ હોય તો પાણી અંદરથી બહાર આવશે ક્લિયર તો આ આપણો આસૃતિનો પ્રયોગ જે છે એ પૂરો થયો સમજો કે અહીંયા અંતઃ આસૃતિ થઈ રહી છે મતલબ પાણી અંદર જઈ રહ્યું છે પણ આ ઉપરના ભાગે જો હું આ રીતે અંગુઠો આમ દબાવી દઉં અહીંથી દબાણ આવું છું તો પાણી અંદર આવતું બંધ થઈ જશે સમજણ પડી અહીંથી જો ઉપરના ભાગેથી અહીંયા દબાણ આપું આ ભાગે અંગુઠાથી તો જે અંદર પાણી આવતું હતું એ પાણી બંધ થઈ જશે તો આ દબાણને આસૃતિ દાબ કહેવાય क्रिया बंद थे दबाण आसृति क्रिया बंद थी जाए आसृति दाब तरीके ओ તેને આસૃતિ દાબ કહે છે તો અહીંયા આપણે આસૃતિની વ્યાખ્યા પણ પૂરી થઈ અને ફિસલ ફનેલ જે છે એનો પ્રયોગ પણ પૂરો થયો આવતા લેક્ચરની અંદર આસૃતિ રિલેટેડ જ એક ઘટના આપણે ભણવાની છે રસ સંકોચન પણ રસ સંકોચનની ઘટના બી તમને આવડી જશે તમારે ખાલી એક જ વસ્તુ ક્લિયર રાખવાની કે ભાઈ આસૃતિમાં વહન ક્યાંથી ક્યાં થાય તો વહન મંદથી ક્યાં થાય સાંદ્ર તરફ થાય જો આટલું તમને ક્લિયર હશે તો આપણને આગળની જે થિયરી છે રસ સંકોચન એ બી સરળતાથી આવડી જશે તો આજનો આપણો લેક્ચર પૂરો થયો અહીંયા આપણે આસૃતિનો કન્સેપ્ટ ક્લિયર કરાયો અને ફિસલ ફનેલનો પ્રયોગ સમજાવ્યો બરાબર પરીક્ષામાં ફિસલ ફનેલનો પ્રયોગ સમજાવો આવું પૂછાય તો ઈઝીલી આપણે આ વસ્તુને વાક્ય રચનામાં કન્વર્ટ કરી શકીએ પણ આ રીતનો પ્રશ્ન પૂછાવાની શક્યતા ઓછી છે નહીં પૂછાય એવું નહીં કહેતો શક્યતાઓ ઓછી છે આમાંથી એમસીક્યુ આપણને વધારે પૂછાઈ શકે તો આજના લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખીએ છીએ કોઈને સ્ક્રીનશોટ લેવો હોય તો સ્ક્રીનશોટ લઈ લો ઓકે હા તો આજના લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખીએ છીએ આવતા લેક્ચરમાં આપણે રસ સંકોચનની પ્રક્રિયાનો અભ્યાસ કરીશું